જાણે પ્રભુ હવે પુત્ર થઈને આવી ગયા એટલે દીકરાના વિરહની વેદના ભૂલાઈ જાય. આવા પરમાત્મા જ્યારે આપણા આંગણે પધારે ત્યારે આનંદ આનંદ જ હોય. અત્યારે તો માત્ર પ્રભુના જન્મના સમાચાર દેવલોક સુધી જ પહોંચ્યા છે. તમે બધા દેવલોકના દેવી દેવતાઓ છો, હજી રાજા સુધી નથી પહોંચ્યા. રાજા તો એવા ને એવા જ બેઠા નથી, આપણે હસાવીએ તો હસે છે, બાકી કયા હસે. એના કરતા ઇન્દ્રનો મલકાટ જુઓ જબરજસ્ત. જ્યારે પ્રભુના જન્મ થાય છે, આ બાજુ સવાર પડી છે, સૂર્યોદય થઈ ગયો છે અને રાજા અશ્વસેન પોતાના પ્રાંગણમાં આંટા મારી રહ્યા છે. કેમ હજી કોઈ સમાચાર નહીં? કેમ હજી કોઈ સમાચાર નહીં? ક્યાં સુધી રાહ જોવાની? જે ગર્ભમાં આવ્યા ત્યારે માને ચમત્કાર બતાડ્યા અને મને કેમ કોઈ ચમત્કાર નક્કી? આજે કોક ચમત્કારના સમાચાર મળવા જોઈએ. સાંભળો ધ્યાનથી, આવા સમાચાર આપવા કોક આવી રહ્યું છે. પ્રભુના જન્મની વધામણી કરાવી અને પ્રિયમ બધા પણ પોતાના સ્થાને રવાના. જેણે સમાચાર આપ્યા એને પોતાને અઠમ છે. પ્રિયમ બધા દાસીએ પોતે અઠમ કરી અને તમારા મોઢા ગળ્યા અહીંયા નહીં કરતા હો, ગળ્યા અહીંયા મૂકી રાખજો. આવો, પ્રભુનો જન્મ થયો. હવે પ્રભુને ઇન્દ્ર મહારાજા મેરુ પર્વત પર લઈ જાય છે, ત્યાં પ્રભુના અભિષેક થાય છે. આવો, એક થી ચાર ગાથા આપણે બધા સાથે ગાશું. ત્યારે તમોને જે મળે જોયા હશે તે એ ધુરંધર મહારાજની રચના છે ભગવાન પાર્શ્વનાથની. ધ્રુવ પંક્તિ તે દ્રશ્ય ત્યારે જે મળે માણ્યું હશે તે. આપણે પ્રભુ પાર્શ્વનાથના કલ્યાણકોની જયારે વિવેચના કરીએ ત્યારે એમ થાય કે આપણા કરતા એ વારાણસીના નગરજનો નસીબદાર કે જેમને આ પ્રભુના દર્શન થયા. એ નગરજનો નસીબદાર કે જેમના બાળકો આ પ્રભુની સાથે રમ્યા. પ્રભુનો જન્મ થયો, પ્રભુને મેરુ પર્વત પર ઇન્દ્રો લઈ ગયા. 64 ઇન્દ્રો નાના બાળને ખોળામાં બેસાડી 1,60,00,000 કળશા દ્વારા આ પ્રભુનો અભિષેક કર્યો. પ્રભુ દ્વારા જાણે મેરુ પર્વતનો અભિષેક થતો હોય, મેરુ પણ જાણે નાચે છે, થનગને છે કે આ પ્રભુ પધાર્યા તો આજે હું પાવન થઈ ગયો. પાછા પ્રભુને માતાને ત્યાં લઈ આવ્યા. 12 દિવસ થાય, બધા વિધાનો પૂરા થાય, પ્રભુનું નામ પાડવામાં આવ્યું. આપણે હમણાં જ વાત કરી, શું નામ પાડ્યું? પાર્શ્વકુમાર. અને પ્રભુનું નામ પારસનાથ. પાર્શ્વનું અપભ્રંશ શું થાય? પારસ. મને જો પૂછવા એવું, આ શંખેશ્વર પાર્શ્વનાથ અલગ, આ નાગેશ્વર અલગ, તો કેટલા પારસનાથ થયા છે? પારસનાથ તો એક જ છે. આ બધી એમની વિશેષો. કોઈ ભાઈની આગળ પાછળ ડિગ્રીના પૂછડા લાગતા હોય છે, MBA, LLB, FRCS, આવી 3-4 ડિગ્રી લાગે તો એ વ્યક્તિ તો એક જ છે, એના વિશેષણ જુદા છે. પ્રભુ એક જ છે. પ્રભુના હજારો નામ છે. પ્રત્યેક વિશેષણોનું વર્ણન કરવા બેસીએ તો બીજા કલાકો ઓછા પડે. 24 તીર્થંકરમાં સૌથી પોપ્યુલર ભગવાન પાર્શ્વનાથ. સૌથી વધારે મંદિરો કોના બન્યા? સૌથી વધારે તીર્થો કોના? સૌથી વધારે મંદિરોમાં પ્રતિમા કયા ભગવાનની? પાર્શ્વનાથની. અને સૌથી વધારે ગીતો, સ્તવનો, સ્તુતિઓ જો રચાયા હોય તો કોના નામ પર? પાર્શ્વનાથના નામ પર. આવા પ્રભુ નાના બાળ બની નાના નાના બાળકોની સાથે ગંગાની રેતી પર રમી રહ્યા છે. પ્રભુ પણ ઔચિત્યના પાલનહાર છે. એ વિતરાગ જેવા છે, વૈરાગી છે. એનો મતલબ એ નથી કે આમ બેઠા રહી અદબ વાળીને. દેવતાઓના દેવો પણ નાના બાળ બનીને પ્રભુ સાથે રમવા આવે, પ્રભુ એમની સાથે રમે. એમ કરતા કરતા ભગવાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે.